ભક્તોના દુખડા હરતા માં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી। ભક્તોએ તેમના નિવાસસ્થાને દશા માતાજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું હતું અને 10 દિવસ સુધી માતાજીની આરાધના કરી હતી। ત્યારે 10 દિવસ બાદ દશા માતાને વિદાય આપવામાં આવી હતી। ભરૂચ અંકલેશ્વર ખાતે જળકુંડમાં તેમજ નર્મદા નદીમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। તંત્ર દ્વારા આ વખતે કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા હતા જેમાં મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું। આ વર્ષે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આજે દશામાં મૂર્તિ વિસર્જન દિવસ છે। 10 દિવસ ભક્તિ કરીને દશામાં મૂર્તિ આ મૂર્તિનું વિસર્જન કરવા માટે ભક્તો સ્મશાન ઘાટ અંકલેશ્વર તરફનો જે ગોલ્ડન બ્રિજનો છેડો છે ત્યાં આવીએ છીએ અને દર વર્ષે અમે આ ઘાટ પર પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો માં નર્મદાજીમાં જતા અટકાવીએ છીએ। આ વર્ષે અમે થોડુંક એક અલગ પ્રકારનું એક પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો કે આપ આ બેનરમાં જોઈ શકો છો કે પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો ભક્તો જાતે જ ટેમ્પામાં મૂકે એ માટે અમે રિક્વેસ્ટ કરીને દરેક લોકોએ આને સહજતાથી સ્વીકારીને એ એપ્લાય પણ કર્યું ને લોકો જાતે જ સ્વયંભૂ હવે અને આ ટેમ્પામાં જાતે જ મૂકી રહ્યા છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ફાયરની ટીમ દ્વારા આજે દશામાની મૂર્તિની વિસર્જનની જાગરણ હોવાથી નર્મદા નદીએ વિસર્જનનું ચાલુ છે ને શાંતિપૂર્વક ચાલુ છે। ગત વર્ષે પેલા ગોલ્ડન બ્રિજ કિનારે હતું પણ ત્યાં પાણી ઓછું હોવાથી આ રાજહંસ આશ્રમ તરફ બેટ બાજુ રાખવામાં આવ્યું છે ને શાંતિપૂર્વક થાય છે ને મૂર્તિઓ આવવાનું ચાલુ થઈ ગઈ, મૂર્તિઓનું વિસર્જન થાય છે શાંતિપૂર્વક। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।